નમસ્તે મિત્રો મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડિયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ ના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે તેના ઉપરથી જોઈન્ટ થઈ શકશો જેથી કરીને જ્યારે જ્યારે નવા નવા વિડીયો આવતા જશે તેમ તેમ વોટ્સઅપની અંદર લિંક મળતી રહેશે તો ચાલો આપણે જોઈએ ધોરણ છ ગણિત તેમાં બીજું એકમ પૂર્ણ સંખ્યાઓ તો અહીંયા બળ મિત્રો હું સાચા જવાબ જ બોલું છું આ માત્ર સમજ માટે છે અથવા તમે લખેલું છે તે ચેક કરવા માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા તો તેમાં પહેલામાં આવશે સી બીજામાં આવશે બી ત્રીજામાં બી ચોથામાં સી ત્યાર પછી પાંચ નંબરમાં આવશે સી છ નંબરમાં આવશે ડી સાત નંબરમાં બી આઠ નંબરની અંદર ડી આવશે નવ નંબરમાં એ ત્યાર પછી ખરા ખોટા છે દસ નંબરેથી તો એમાં પહેલાંમાં દસ નંબરમાં ખોટું અગિયારમાં સાચું બારમાં ખોટું તેરમાં સાચું ચૌદમાં ખોટું પંદરમાં સાચું સોળમાં ખોટું આવશે ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો તો પહેલામાં શૂન્ય આવશે બીજામાં છ હજાર એકસો પંચાણું અને ક્રમનો ગુણધર્મ આવશે ઓ ત્યારે ઓગણીસ નંબરમાં અડસઠ અને જૂથનો વીસ નંબરમાં એક એકવીસ નંબરમાં સત્તર બાવીસ નંબરમાં સત્યાવીસ ત્રેવીસ નંબરમાં સો અને ચોવીસ નંબરમાં શૂન્ય આવશે ત્યાર પછી દાખલા ગણો તો દાખલાનો જવાબ આવશે નેવ્યાસી હજાર આઠ લાખ એકાણું હજાર આવશે ત્યાર પછી બીજો દાખલો છે તો બીજા દાખલાનો જવાબ આવશે એક લાખ આઠ હજાર પાંચસો ચાલીસ ત્રીજા દાખલાનો આવશે પંચાણું હજાર અઠ્યાવીસ અઠ્યોતેર ચોથા દાખલાનો આવશે દસ લાખ સાત હજાર નવસો ને એકાણું ત્યાર પછી છવ્વીસ નંબરનો દાખલો છે તેનો આવશે દસ લાખ પચાસ હજાર બીજો દાખલો છે એનો આવશે બાર હજાર ત્યાર પછી પેટન જુઓ અને સમજો અને આગળ રચના કરો તો તેમાં અહીંયા છે પેટર્ન તેમાં પહેલાંમાં વીસ બીજામાં ચુમ્માલીસ વીસ ચાલીસના છેદમાં બે બાવીસ અને ચાલીસ અને બસો ને વીસ ને ગુણ્યા ચાલીસ તે રીતે બધામાં આવશે ત્યાર પછી છે અઠ્યાવીસ નીચે મુજબનો ક્રમ પેટર્ન બનાવો તો અહીંયા પણ પંદર એકવીસ અને અઠ્યાવીસની ડુંગર પ્રમાણેની પેટર્ન બનાવેલી છે ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પહેલામાં બી આવશે બીજામાં ડી ત્રીજામાં સી ચોથાની અંદર બી પાંચમામાં એ અને છ નંબરનો દાખલો છે તેમાં સાતસો આવશે કુલ ખર્ચો ત્યાર પછી સાત નંબરમાં સત્તર હજાર છસો ને ચાલીસ આવશે ત્યાર પછી પેટર્ન પૂર્ણ કરવાની છે તો અહીંયા પહેલું છે 78 ગુણ્યા પંદર તો 78 ગુણ્યા પંદર તો ત્રીસના છેદમાં બે ઓગણચાલીસ ગુણા ત્રીસ અને ત્રણસો નેવુંસ ગુણ્યા ત્રણ અને અગિયારસો ને સિત્તેર થશે નવ નંબરના દાખલામાં ડાબા અને જમણા આવશે ત્યાર પછી દસ નંબરમાં ગુણાકારનો ક્રમનો ગુણધર્મ જળવાય છે અને ભાગાકારનો ક્રમનો ગુણધર્મ જળવાતો નથી જો ભાઈ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ છના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે તેના ઉપરથી પણ જોઈન્ટ થઈ શકશો તેમજ ગણિત ગુજરાત ગણિત ગુજરાતી અને આસપાસના જો તમે વિડીયો મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક પણ આપેલી છે તેના ઉપરથી મેળવી